સાહેબજી, હમણાં જ મારો પ્રોગ્રામ ભાવનગરમાં નિવૃત્ત આર્મી વાળા બધા ભાઈઓ મળીને જે રાખ્યો હતો, અને એમાં પરમ ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ, જે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરનો છોકરો આર્મીમાં ભરતી થાય અને 19 વર્ષની ઉંમર એના લગ્ન પછી બીજા જ મહિને કારગિલ મોરચે જવાનો હુકમ થાય સરકારનો, અને કહેવા ગયો, સાહેબ 11 છોકરા જે ટાઈગર હિલ ઉપર જે ચડ્યા છે, આખે આખો કારગિલનો જે વિજય થયો અને એમાં જે 11 છોકરા 11માંનો એક આ હતો. અને એને રૂબરૂ જ્યારે એની સાથે બેઠા અમે હોટલમાં, લગભગ 5 કલાક અબજી અમે બેઠા એને આરે, કારણ કે આવા વીરવર પુરુષ આરે મહાવીર સાથે બેહવાની કોને ઈચ્છા ન થાય. મહાવીર આપણો બાપ હનુમાન કહેવાનો, અને એ પછી આજની તારીખમાં 57 જે મહાવીર જેને બિરુદ લાગ્યા છે એમાંનો જીવતો હોય તો આ એક યોગેન્દ્રસિંહ યાદવ. પરમવીર સાથે મહાવીર સાથે કેમ ન બેસવું ગમે, બેઠા ને. પછી માણસ જે વાત કરી, સાહેબ શું એની તાકાત, શું એનું જોમ ભારતીપણાનું. અને બાપજી વાત વાતમાં માણસ બોલ્યો છે, માયાભાઈ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. ભારતમાં ભરોસા ઉપર જ ચલાય, અને ભરોસો હોવો જોઈએ કે મારી સાથે મારો ભગવાન છે. બહુ મોટી વાત, પણ ટૂંકી વાત કરી દઉં કે એક જ્યારે બરોબર એ ટાઈગર હિલ એટલે 16,000 ફૂટ ઉપર -20 ડિગ્રી, અત્યારે એમ 21ની અત્યારે ઠંડી છે અત્યારે હાલમાં વર્તમાનમાં, તોય આપણે બહાર ગોદડા ઓઢીને અમને એમાં વી હજી વી આવે ને એનથી હેઠી વી બીજી વહી જાય, માઇનસ થઈ જાય ને એટલે બરફ થઈ જાય, એને બદલે -20. અને યોગેન્દ્રસિંહ કે અમે જ્યારે અમે 3 દિને 3 રાત એ હિલ ચડ્યા, બોતેર કલાક થઈ, અને જ્યારે મોં ઉજણું થયું અને છેલ્લો પોઈન્ટ અમારે ચડવાનો બાકી, અને ચડી ગયા અમે અને જોયું ને ત્યારે અમને ખબર પડી બે બાજુ પાકિસ્તાનની બેરક છે એની વચ્ચે આવી ગયા હતી, અને બે બાજુ 150-150 માણસો હતા અને એ ઉપર બરોબર હામાં, અને ન્યાલી એક સાથે 300 જણાએ ફાયરિંગ ચાલુ કર્યું અને અમે 11 જણા હતા. અને ત્યારે એટલું જ કીધું કે હે માં ભારતી, હવે તું જ અમને રાખી શકે, હે ઈશ્વર તું જ અમને બચાવી શકે. પછી એને અલ્લાહ કહે તો ભલાઈ કે, પણ તત્વને યાદ કરી લીધું. અને કહેવાય ગયું અમારી 10 યુવાનો શહીદ થયા, એને એનું વર્ણન જ કરાય એમ કે મારા ખોળામાં પડતા હતા, અમે પથ્થરની ઓથ લેતા જતા હતા, પણ મારી હારે 2 રહેનારા હતા ને એણે એવું કીધું કે યોગેન્દ્ર તું જી જાયેગા, તું બચ જાયેગા તો એ વિજય મિલેગા. સાહેબ એનું કવર કરતા કરતા 2 જણા મર્યા, મારા રૂમ પાર્ટનર હોય કે મારા સહ અભ્યાસી, કોકના ફેફસા બહાર નીકળી ગયા છે, કોઈની ખોપરીઓ ફાટી ગઈ છે, રુધિર હાલ્યા જાય છે, અને સામેથી 15 જણા 20 ફૂટ જેટલા આઘા છે, ઓચિતા જ્યાં દેખાણા. એ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે અમારી બચીએ નહીં કોઈ, તો હાલની હું ઘડીક જીવતો મરી જાઉં, હું જો જીવતો છું એને ખબર પડશે તો મને માર નાખશે, પણ જો નજીક આવી જાય અને મારી માં ભારતી જો મને થોડીક હૂફ આપી દે તો, નજીક આવી જાય તો બોટી બોટી ન કરી નાખું તો હિન્દુસ્તાનનું રતન મટી જાઓ. હવે મારી નજીક કેમ આવે એટલે હવે સાંભળજો, હવે અહીંયા જે એના મિત્રોની લાશું પડી છે એની આંખું ખુલ્યું છે, આ જો આખું વિચિન પડે તો આપણે શું કરે દેખાય નહીં, એટલે સાહેબ એ કેમ મેં આખું ખુલ્લી રાખી, અને જાણે ડેડ બોડી પડ્યું હોય એમ હું પડી ગયો. મારા 2 પગમાં લાગેલું છે, 1 ગોળી મારા કાન પાસેથી એમ કહેવાય આંખ પાસેથી ના નાકને લેતી વહી ગઈ છે, સીધો ઉપરલી બીજો પથ્થર આવ્યો છે એણે મારું આ નમણું તોડી નાખ્યું છે, એટલે મારા મોઢા ઉપર તો બધે લોહી છે, પણ મેં આંખ ખુલ્લી રાખી, આંખમાંથી લોહી નીકળે, માથે અંદર આજે આંખમાં એમાં આમ જાય છે, મેં મારું લોહી આંજ્યું હતું તે દી માણસ કહે છે. જ્યારે ઓલા આવ્યા ત્યારે બોલી નહોતો એક તો માણસ કે માયા ભાઈ, યુદ્ધ તો જિંદે કે જિંદા હોતે ઉસકે સામને હોતા હૈ, મુર્દે કે સાથ નહીં, ઇસ લોગોને મેરે મુર્દે હોય ભાઈ ઉપર ભી ગોલીઓ ચલાઈ.
છાતી ઉપર પગ મૂકી મૂકીને માથે બેહીને એમ કે ફાયરિંગ ચાલુ કર્યા, ત્યારે મેં નક્કી કરી લીધું કે આગળ મારો વારો છે જ. મારા બે પગમાં ગોળિયું મારી. હવે કલ્પના કરો, આંખો ખુલ્લી છે અને પગમાં ગોળિયું લાગે. સાહેબ એની અણહાર નહીં ફરી હોય ત્યારે પરમવીર ચક્ર મળે. સાહેબ એની અણહાર નહોતી બદલતી માણસની. મેં નક્કી કર્યું મરેલો છું, હું કેમ મારી કડકસલી પાડું, કેમ મારી આંખ વીચું. હાથમાં મારી, આ હાથમાં ત્રણ ગોળી લાગી, મારું બાવડું ફાટી ગયું. છે જ મેં જોયું ત્યારે ખબર પડી અંદરથી ધવાડા નીકળે છે. અને મારા મિત્રોની સાથીઓ ઉપર ગોળીઓ મારે તો લાશું ઉલ્લે છે. હવે મારે એ કરવાનું હતું કે મારે કેટલું પગ ઉલાળવો. અને છેલ્લે મારી સાથી ઉપર પગ મૂક્યો અને દુશ્મનોએ જ્યારે મારી સાથી ઉપર ગોળી મારી ત્યારે થડકો લાગ્યો ગોળીનો, એટલું મને ખબર રહી. પછી છું બસ ખલાસ છું. હે ભગવાન, મનોમન ઈશ્વરને યાદ કર્યો. અને એ લોકોએ ગોળીઓ મારી અને જાતા જાતા જ્યારે મને પગની બે એને પાટું મારી મારા પગ ઉપર, ત્યારે મને અહેસાસ થયો કે ના ના, હું તો જીવું છું. તો સાથીમાં ગોળી અને એ પાછા ફરી ગયા. ઓલા લોકો નક્કી જ થયું કે તો બધા મરી ગયા. ત્યારે મેં મારો હાથ ઉપાડીને આમ સાતી ઉપર નાખ્યો ત્યારે થયું ઈશ્વર તો છે, કારણ કે મારા ખીચામાં ડબલ પાંચના ચિક્કા હતા ને એની ઉપર ગોળી લાગી હતી, મારી સાતી માં નહોતી ગઈ. અમારા બધા હથિયારો એને લઈ લીધા હતા, એ બધું લૂંટી અને એ લોકો હાલ્યા જતા હતા, પણ મેં મારા પડેલા મિત્રના જ્યાં મેં જોયું તેની બેગમાં એક હેન્ડબોમ્બ મેં જોયો, એ મેં હેન્ડબોમ્બ ઉપાડ્યો. ઓલો જાતો હતો અને આ કોટની માથાનો ટોપો હોય ને એ આમ પડી ગયેલો ઓલાને, એની પાછલા ઓલામાં મેં ઘા કરી દીધો, એ એમાં પડ્યો. એને થયું કાંઈક આવ્યું છે, કાઢવા જાય ન જાય તો બોમ્બ ફાટી ગયો અને એનું માથું ઉલ્લીને મારી ઉપર પડ્યું. એ ક્ષણે હું ઊભો છો, પગમાં ગોળિયું છે, એક હાથ આયલી લટકે છે, કારણ કે ત્રણ ત્રણ ગોળી એ કાંઈ નાની હુની હોય નહીં, હાથ આખો ફાટી ગયેલો, મારો હાથ કે લટકે છે. અને એ જે સૈનિક પીડ્યો એ ભેગી મેં એની રાઇફલ ઉપાડી. ઓલા લોકોને થયું કે આ તો મરી જ ગયેલા હતા અને આ પાછો જો ભડાકો થયો હોય તો નક્કી ભારતનું બીજું સૈન્ય આવી ગયું લાગે. અને તરત એનામાં અમે જોઈ લીધું, એકને પાડી ગયો પસા વ્યા જાય, માજે છે ભાગો ભાગો કરતા ભાગ્યો. એને એમ છે ભારતની બટાલિયન આવી ગઈ, એ ભાગ્યા. ભાગ્યા એટલે મેં ઓલો પડ્યો થયો, એની રાઇફલ લીધી, એનું જ હથિયાર, એની જ ગોળી, એની જ બંદૂક. પણ મારો આ હાથ નડતો હતો. પછી મને ખબર પડી આ હાથ લબડે છે. અને એક હાથમાં મેં રાઇફલ તો લીધી, પાછી રાઇફલ એઠી મૂકી અને આ હાથને તોડવા મેં મહેનત કરી, ઝટકા માર્યા પણ તૂટ્યો નહીં, પીડા બહુ થતી હતી. એટલે એ હાથને મેં મારા બેલ્ટમાં ભરાવી દીધો, પટ્ટામાં ભરાવી દીધો અને પછી એક હાથે મેં ફાયરિંગ કર્યું અને 15 જણાને ત્યાં ત્યાં ઠાર કર્યા સાહેબ. અને 15ને ઠાર કરીને પછી મારા મિત્રો પાસે હું બેઠો બેઠો હું રોયો, શું કર્યું એ તો મારો ભગવાન જાણે. અને બાપજી વાત એ છે, એ માણસે એટલું કીધું, પછી એક અવાજ આવ્યો. એ કોનો અવાજ માયાભાઈ છે એ આજ સુધી કે મને ખબર નથી પડી. બેટા વહાં છે પિછલી સાઈડ છે, નીચે કૂદ જા. કારણ કે ત્યારે હું મારા મિત્રો પાસે બેઠો ત્યારે મને ખબર નહોતી કે આમાં ભારત કઈ બાજુ આવ્યું છે અને પાકિસ્તાન કઈ બાજુ આવ્યું છે, મારે કઈ દિશામાં અહીંથી જવું એ મને ખબર નહોતી. અને જ્યારે હું પાછળ ડાયરેક્ટ કૂદ્યો ત્યાં એક નદીનું વહેણ હતું, એ નદીનું વહેણ મને તાણી મારી બટાલિયન સુધી લઈ ગયું સાહેબ. અને મારા ફોજી મિત્રોએ મને એમાંથી પાછો કાઢ્યો. કહેવાનો મારો અર્થ એ છે કે મરવાનું તો છે જ એકવાર, પણ એવું તત્વ લઈને જો મરીએ તો 110% કહું, પછી તમે જે ભગવાનને માનતા હશો એ ભગવાન અસ્તિત્વ રીતે તમને અંદરથી મદદ કરશે, કરશે ને કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત એ છે એટલે મોંઘા મૂલ વાળા ઓલા રત્નો રૂપાળા અને દરિયો પહેરે નહીં મોતીડાની માળા ઉપકારી એનો આત્મો જેની અંદર ઉપકાર પડ્યો છે એને કોઈ દી વાત, જેને બીજા માટે વાત એ છે જે બીજા માટે એને કંઈક કરવું.